તમારા માં તો ચાન્સીસ છે આ પર્ટિક્યુલર લો જેલમાં ક્યારે જશે જયારે માણસ ત્રણ વાર તલાક 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 બોલશે તો જ જશે ના તો બાકી તમારી જે બીજી અકોર્ડિંગ ટુ યોર અધર સિસ્ટમ્સ એ લોકોને ટચ બી નથી થવાનું જેમ મેં અગેન રિપીટ કરું છું સો ડોન્ટ પ્લીઝ કન્ફ્યુઝ યુઅર સેલ્ફ ઓર એનીબડી હિયર ધ ઓન્લી પ્રોબ્લેમ ઇઝ હવે મારી વાત ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે હવે કહી દઉં જજમેન્ટ આયા વખતનું આ સ્ટેટમેન્ટ આપ્યું એટલે તમે જે કહ્યું ને કે કહ્યું કે તમે ચેન્જ કરીએ એ આ સ્ટેટમેન્ટ પછી એમને કહ્યું એટલે એ વખતે કોર્ટમાં જયારે દલીલો થઈ પહેલા નહોતું કહ્યું કોર્ટમાં દલીલો થઈ ત્યારે 160 નંબરના પેજમાં જજમેન્ટમાં લખાયું છે કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કીધું એક જે સાહેબે કીધું કે હા અમે નિકાહનામામાં કરશું બીજું કે જયારે અમારા મૌલવી કે જે બી પેલું કરાવે નિકાહ કરાવે ત્યારે કહે કે ભાઈ તમારે આવું નહીં કરવાનું અને ત્રીજું એટલે ધે સેડ કે ધીસ ઇઝ એન અનડિઝાયરેબલ પ્રેક્ટિસ બિલકુલ સમજો ધે યુઝ ધ વર્ડ તલાકે બિદત એ બિદત એ જ અનડિઝાયરેબલ પ્રેક્ટિસ ઇટ ઇઝ અ પ્રેક્ટિસ ઇટ ઇઝ નો કે તમે અમે તમારો કોઈ ધર્મ ચેન્જ નથી કરવા માંગતા ઇટ ઇઝ અ પ્રેક્ટિસ વિચ ઇઝ અનડિઝાયરેબલ જે ટાઈમ ટાઈમ થી ટ્વિસ્ટેડ થઈને આવી ગઈ છે ને ત્રીજું કહું કે અમે વેબસાઇટ ને સોશિયલ મીડિયા ના બધું પ્રમોશન કરશું ઘણા લોકો કીધું કે ભાઈ હજરત ઉમર ના જમાનામાં કોળા મારે હવે આ દિવસ અત્યારે કોળા મારી ના શકાય એસી કોળા ફટકા મારવાની અત્યારે તો આપણે ભારતીય બંધારણ ને મુજબ કાનૂન ને મુજબ ચાલે વિક્રમભાઈ સવાલ